નમસ્કાર, હું છું બરખા. બુલેટિન ઇન્ડિયાના વિશેષ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું. તો ભારતમાં એવી ઘણી બધી જગ્યાઓ છે તેના ભૂતિયા હોવાને કારણે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તો આ બધી જગ્યાઓને લઈને લોકો ભૂત પ્રેત સાથે જોડાયેલ જુદા જુદા પ્રકારની વાતો પણ કરે છે. જો કે મનોવિજ્ઞાન તો એમ કહે છે કે જ્યાં ભય હોય છે ત્યાં ભૂત તો હોય છે. તો આજે હોરર શ્રેણીમાં અમે તમને હેરત અંગેજ ભૂતિયા સ્થળો સાથે જોડાયેલી કહાનીઓ વિશે જણાવીશું. ભાનગઢ કિલ્લો, અલવર. ડુમસ બ્લેક સેન્ડ બીચ, સુરત. શનિવાર વાડા કિલ્લો, પુણે. એક રાજા હતો અને એક રાણી હતી. તેમના રાજ્યમાં પ્રજા સુખી હતી, બધા જ સુખી હતા. પરંતુ એક દિવસ એવો આવ્યો, એક દુષ્ટ જાદુગર આવ્યો, તેણે રાજા અને રાણીને શ્રાપ પણ આપ્યો. તો આવી બધી બાળપણમાં આપણે જાદુની કહાની સાંભળતા જ હતા. આપણે તેને કાલ્પનિક રીતે વાંચીએ છીએ અને તેને મનમાંથી કાઢી નાખીએ છીએ. પરંતુ વર્ષોથી આવી વાર્તાઓને સાચી માનવામાં આવતી હોય છે અને આવી વાર્તાઓ લોકોના મનમાં એવી રીતે ઘર કરી ગઈ હોય કે સમગ્ર જગ્યાને ભૂતવાસ ગણવામાં આવે છે. એમાંનો એક છે ભાનગઢનો કિલ્લો, જ્યાં ભૂત આત્માનો વાસ છે. ભાનગઢ જિલ્લો જયપુરથી 118 કિલોમીટર દૂર છે. તેની આજુબાજુ રહસ્ય જ રહસ્ય છે. લોકો તેમાં એટલા મગ્ન થઈ જાય છે કે સમજવું મુશ્કેલ થઈ જાય છે કે કહાની ક્યાં પૂરી થાય છે અને ઇતિહાસ શરૂ ક્યાંથી થાય. કેટલી વેબસાઇટ અને બ્લોગ આ જગ્યાને મોસ્ટ હોન્ટેડ ગણાવે છે. રાજસ્થાન પોતાની ઐતિહાસિક ધરોહર માટે ઓળખાય છે. રાજસ્થાનમાં ઘણા કિલ્લા આજે પણ સારી સ્થિતિમાં છે, પણ ભાનગઢના કિલ્લાને દેશનો ભૂતિયો કિલ્લો કહેવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે આ કિલ્લામાં ઘણા વર્ષોથી ભૂતોનો વાસ રહેલો છે. એવું પણ કહેવામાં આવે છે કે જે પણ આ કિલ્લામાં જાય તેમનું મૃત્યુ થઈ જાય છે અથવા તો એ ગાયબ થઈ જાય છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે ત્યાં બોર્ડ લગાવ્યું છે. સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી કિલ્લામાં પ્રવેશ વર્જિત છે. શું છે આ કિલ્લાની કહાની? તેની ચારે બાજુ રહસ્યનો ઘેરો કેમ બનેલો છે? હકીકતમાં ત્યાં શું થયું હતું તે અમે આજે આપને જણાવીશું. ભારમલ જયપુર નજીક આવેલા આમેરના રાજા હતા. આમેરના રાજા પોતાને કછવાહ રાજપૂત માનતા હતા. રાજા ભારમલના પુત્રનું નામ ભગવાન દાસ હતું. તેમના બે બાળકો હતા, તેમાંથી એક માનસિંહ એટલે કે જે અકબરના દરબારમાં હતા અને મોગલોના સેનાપતિ હતા, અને બીજા માધુસિંહ હતા. 1574માં જ્યારે અકબરે પૂર્વમાં પોતાના અભિયાનની શરૂઆત કરી ત્યારે પણ માધુસિંહ તેમની સાથે હતા. તેમણે અકબર અને રાજા માનસિંહ સાથે કાશ્મીર, અફઘાનિસ્તાન, પંજાબના અભિયાનોમાં પણ ભાગ લીધો હતો. ભાનગઢ માધુસિંહની જાગીર હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભગવાન દાસે પોતાના પુત્ર એટલે કે માધુસિંહના નિવાસ માટે ભાનગઢનું નિર્માણ કરાવ્યું હતું. રાજધાનીની આસપાસના વિસ્તારમાં બનાવવામાં આવી હતી. ભાનગઢ કિલ્લા અંગે જાણકારી આપતા પુરાતત્વવિદ ડોક્ટર વિનય કુમાર ગુપ્તાએ કહ્યું હતું કે ભાનગઢના કિલ્લાનું નિર્માણ 1570માં થયું હશે. કિલ્લાનું નિર્માણ 1600ની આસપાસ પૂરું થયું હતું. આ શહેરની સંરચનાને જોયા બાદ એવું લાગે છે કે બધું જ યોજનાબદ્ધ કરવામાં આવ્યું હતું. જો તમે આ કિલ્લા સુધી પહોંચવા માંગતા હોવ તો તમારે 3 ઊંચા કિલ્લા પાર કરવા પડશે. આ કિલ્લાના 5 દ્વાર હતા. કિલ્લામાં એક બજાર પણ હતું. ત્યાં રોજબરોજની વસ્તુઓ ખરીદી શકાતી હતી. સોના અને ચાંદીના આભૂષણો માટે એક બજાર પણ હતું. રાજ્યના મંત્રીઓના આવાસ અને ઘણા અમીર લોકોના ઘર પણ કિલ્લામાં હતા. એ વખતે યુદ્ધમાં હાથી અને ઘોડાનો ઉપયોગ પણ કરવામાં આવતો હતો, એટલે સ્વાભાવિક રીતે કિલ્લામાં ઘોડાના તબેલા અને અશ્વશાળા પણ હતી.
કિલ્લામાં દુશ્મનોની ગતિવિધિઓ પર નજર રાખવા માટે વોચ ટાવર પણ હતા. ભાણગઢ કિલ્લામાં પણ આવો જ એક કિલ્લો છે અને કેદીઓ માટે જેલ પણ છે. આ બધું મળીને ભાણગઢના રાજાને રાજધાનીનો દરજ્જો પ્રાપ્ત હતો. 1720 સુધી અહીં લગભગ 9000 ઘર હતા. એવું તો શું થયું કે અચાનક કિલ્લો ધ્વસ્ત થવા લાગ્યો? એટલો સુમસામ થઈ ગયો તેથી લોકો કહેવા લાગ્યા કે અહીં ભૂતોનો વાસ છે અને આજે આ કિલ્લો તેના માટે જાણીતો છે. એક સાધુના શાપની કહાણી ખંડેર સાથે જોડાયેલી છે. ભાણગઢના ખંડેર સાથે ઘણી અફવા અને લોકવાયકા જોડાયેલી છે, જેમાં બે કહાની સર્વાધિક પ્રસિદ્ધ છે. એક છે સાધુના શ્રાપની. માધુસિંહે ભાણગઢ કિલ્લાનું નિર્માણ શરૂ કર્યું. પહેલા આ સ્થળ બાબા બલાવનાથ નામના એક સાધુનું ધ્યાન સ્થાન હતું, પરંતુ તેમણે એક શરત રાખી હતી કે કિલ્લામાં કોઈ પણ ભવન અથવા માળખું તેમના ઘરથી ઊંચા ન હોવા જોઈએ. જો કોઈ ભવનનો પડછાયો તેમના ઘર પર પડી જાય તો એ કિલ્લો વેરાન થઈ જશે. માધુસિંહનો પરપુત્ર અજબસિંહની આ શરતને ભૂલી ગયા. તેમણે કિલ્લાની ઊંચાઈ વધારી દીધી. સાધુના ઘર પર તેનો પડછાયો પડ્યો અને ત્યારે ભાણગઢ વેરાન થઈ ગયું. ભાનગઢની વધુ એક પ્રસિદ્ધ કહાની રાજકુમારી રત્નાવતીની છે. તે ઘણી રૂપવાન હતી અને તેના પર એક જાદુગરનું દિલ આવી ગયું હતું. રાજકુમારી એક વાર તેમની સખીઓ સાથે બજારમાં ગઈ હતી. જાદુગરે તેને અત્તર ખરીદતા જોઈ તેણે અત્તરની જગ્યાએ પ્રેમના અર્કનો ઉપયોગ કર્યો. રાજકુમારીને આની ખબર પડી ગઈ અને તેણે અર્ક એક પથ્થર પર રેડી દીધો. એ સાથે જાદુગર પણ પર્વત પરથી પટકાયો અને એણે નગરને બરબાદ થવાનો શ્રાપ આપ્યો. બાદમાં મોગલોએ આ નગર પર આક્રમણ કર્યું. શહેરનો નાશ થયો અને ઘણા લોકો માર્યા ગયા. રાજકુમારી રત્નાવતી પણ બચી ના શકી. આ શ્રાપના વિનાશનો પડછાયો ભાણગઢ પર પડ્યો. ભાણગઢની આ વાત રાજસ્થાન ટુરિઝમની વેબસાઇટ પર છે. એક કહાની મુજબ માધુસિંહ અહીંના રાજા હતા અને તેમની રાણી રત્નાવતી હતી. ભાણગઢ માધુસિંહ રાજાની રાજધાની હતી. આ કિલ્લો 450 વર્ષ જૂનો છે. સિંગા સેવડા નામનો એક તાંત્રિક હતો. તેણે જાદુ કર્યો હતો કે આ કિલ્લો એક દિવસ એક રાત એટલે કે 24 કલાકમાં નષ્ટ થઈ જશે. 1605માં બાણગઢમાં એ સમય 14,000 લોકો રહેતા હતા. તાંત્રિકના શાપના 24 કલાકની અંદર રાજા અને અડધી પ્રજા ત્યાંથી ચાલી ગઈ હતી. બાકીના લોકો આ શાપની આગળ ઝૂકી ગયા. આ સ્થળને જૂનું જયપુર પણ કહેવામાં આવે છે, કારણ કે જે લોકો અહીં હતા તેઓ આમેરમાં જઈને વસ્યા હતા. ત્યારબાદ તેમણે ત્યાંથી જયપુર શહેર વસાવ્યું, તેથી તે નવું જયપુર અને જૂના જયપુર તરીકે ઓળખાય છે. લોકોના કહેવા પ્રમાણે અહીં અલૌકિક વસ્તુઓ દેખાય છે. રાત્રિના સમયે આ કિલ્લામાંથી વિચિત્ર અવાજો આવે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જે પણ અહીં આવે છે તે પાછા જતા નથી, મૃત્યુ પામે છે અથવા તો ગાયબ થઈ જાય છે. લોકો એ પણ કહે છે કે અહીં પહેલા મૃત્યુ પામનારાઓની આત્મા ભટકે છે. જો તમે ત્યારે ભારતના સૌથી ભૂતિયા સ્થળો વિશે ઓનલાઈન સર્ચ કરશો તો તમને ચોક્કસપણે ડુમસ બીચનું નામ મળી જશે, જે ગુજરાતમાં સુરતથી લગભગ 21 કિલોમીટર દૂર છે. આ બીચની રેતી કાળી છે. તેની પાછળનું કારણ સામૂહિક અગ્નિ સંસ્કારની વાર્તાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. તો આ બીચ દિવસ દરમિયાન તો ભગવાનના ઘર જેવો લાગે છે અને સૂર્યાસ્ત થયા પછી તે શૈતાનનું સ્વર્ગ બની જાય છે. ડુમસ બીચ ગુજરાતમાં અરબ સમુદ્રના કિનારે આવેલું છે. તેની રહસ્યમય અને કાળી રેતી માટી ખૂબ જ પ્રખ્યાત બની ગયું છે. જો તમે તેમની ભૂતિયા વાર્તા સાંભળશો તો તમને પણ ડર લાગવા લાગશે. ખૂબ મક્કમ મનની વ્યક્તિ જ રાત્રિના સમયે
અહીં બીચની બાજુમાં હરી ફરી શકે છે. આ બીચ સુંદર છે, પરંતુ તેનો ઇતિહાસ ઘણો ડરામણો છે. જો તમારે ડુમસ બીચની મુલાકાત લેવા જવું હોય તો તમારે ચોક્કસપણે દરિયા ગણેશ મંદિરની મુલાકાત લેવી જોઈએ, કારણ કે તે મંદિર ડુમસ બીચ સુરતનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર છે. લોકો તેને દરિયા ગણેશ કહે છે. અહીં તમે શાકાહારી ભોજન જેમ કે લશ્કરી ટામેટા, સ્વીટ કોર્ન અને પાઉંભાજી તેમજ મેગી પણ ખાઈ શકો છો. ખાસ કરીને રવિવારના દિવસે વહેલી સવારે સનરાઈઝ જોવાથી લઈને સાંજે સનસેટ સુધી આખો બીચ હરિયો ભર્યો રહે છે. અહીં ઘણી બધી એક્ટિવિટી જેમ કે બાઇક રાઇડિંગ, ઊંટ પર સવારી વગેરેનો આનંદ લઈ શકો છો. જો તમારે ડુમસ બીચની ટ્રીપ કરવી હોય તો તમારે કેટલીક માહિતીને અનુસરવી પડશે, જેથી તમારે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. જેમ કે અહીં તમારે કોઈ અજાણ્યા વ્યક્તિ પાસેથી ખાવા પીવાનું ન લેવું જોઈએ. જો તમારે અહીં આવવું હોય તો શક્ય હોય તો તમારી પાસે ઓછા પૈસા રાખો અને તમારી સાથે જે સામાન છે તેની સંભાળ રાખો. અંધારું થાય તે પહેલાં ડુમસ બીચ સુરતથી નીકળી જાઓ, કારણ કે અહીં રાત્રે રોકાવું એ જોખમે ભર્યું છે. જો તમે તમારી સાથે કોઈ બાળકને લઈ ગયા છો તેથી તેમને તમારી નજર સામે રાખો, કારણ કે જો તે ખોવાઈ જશે તો તમારે વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે. ડુમસ બીચ તમને સુરતની મુલાકાત કરાવે છે, તેથી ઓછામાં ઓછા 4-5 કલાક અહીં રહો, જેથી તમે બધું જોઈ શકો. ડુમસ બીચ સ્વિમિંગ માટે યોગ્ય સ્થળ નથી. જો તમને યોગ્ય રીતે તરતા ન આવડતું હોય તો ઊંડા પાણીમાં જવાની જરૂર નથી. સુરતના ડુમસ બીચ પાસેનો એક વિડીયો થયો વાયરલ. ડુમસ ચેકપોસ્ટ પાસે 10 ફૂટ ઊંચી આકૃતિ ફરતી દેખાય. ડુમસ બીચ પર ભૂત ફરતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. દેશની મુખ્ય હોન્ટેડ જગ્યાઓમાંનો એક છે ડુમસ બીચ. સુરતના ડુમસ બીચ પાસેનો એક વિડીયો વાયરલ થયો હતો. ડુમસ ચેકપોસ્ટ પાસે અંદાજે 10 ફૂટ ઊંચું એક ભૂત ફરતું હોવાની ચર્ચાએ સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. એક વિડીયો કોઈ કાર કે જીપમાંથી લેવામાં આવ્યો હતો. વિડીયોમાં ચેકપોસ્ટ પાસે કોઈ ઊભું હતું, જાણે કોઈની રાહ જોઈ રહ્યું હોય એવું લાગી રહ્યું હતું. દેશની મુખ્ય હોન્ટેડ જગ્યાઓમાં સુરતના ડુમસ બીચનો પણ સમાવેશ થાય છે. અહીં હાલમાં એક ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. આ પોલીસ ચોકી સુધી જતા કે નાઇટ પેટ્રોલિંગ કરતા પોલીસને આજે પરસેવો પડી રહ્યો છે. જી હા, અહીં હવે લોકો જતા પહેલા વિચાર કરે છે. ઉલ્લેખનીય છે કે હંમેશા સોશિયલ મીડિયા પર સુરતના ડુમસ બીચની ચર્ચાઓ થતી રહે છે. આ ભૂતિયા બીચને લઈને લોકોમાં અનેક પ્રકારની માન્યતા છે. કેટલાય કિસ્સાઓ પ્રચલિત છે, પણ ખાસ વાત તો એ છે કે આ બીચનું નજારો આકર્ષિત અને સુંદર છે, જેથી અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા રહે છે. રોજ આ બીચ પર કોઈ ને કોઈ રહસ્યમય ઘટના આકાર લેતી હોય છે, છતાં અહીં પ્રવાસીઓ ઉમટી પડે છે. અનેક લોકો અહીં ભૂત પ્રેત હોવાનો ઉલ્લેખ કરે છે. જો કે અવારનવાર આવી ચર્ચાઓ થતી હોવા છતાં અહીં આવનારા લોકોની સંખ્યામાં ઘટાડો નથી થઈ રહ્યો. સુરતના સમુદ્ર કિનારે સ્થિત ડુમસ બીચ પર્યટકો માટે ખાસ જગ્યા છે. ઘણા ખરા પ્રવાસીઓ આ બીચ પર આનંદ માટે આવે છે, પરંતુ સ્થાનિક લોકોની વાત સાંભળીએ તો ભલભલાને પરસેવો છૂટી જાય છે. ડુમસ બીચ એક સમયે
હિન્દુઓના અંતિમ સંસ્કારની જગ્યા હતી. ઘણી એવી પણ આત્માઓ હોય છે જે મોહ અને અધૂરી ઈચ્છાઓને કારણે દુનિયા છોડીને જતી નથી. કહેવાય છે કે ડુમ્મસ બીચ પર એવી જ આત્માઓ રહે છે. ત્યાં જેટલા પણ લોકો ગયા છે તે બધાનું કહેવું છે કે તે બીચ પર કંઈક અજીબ છે, જે દેખાતું નથી પરંતુ અનુભવી શકાય છે. આજે પણ ડુમ્મસ બીચ પર લોકો જાય તેને મૂંઝવણ અનુભવાય છે અને દરેક સમયે એવું લાગે કે કોઈ સાથે ચાલી રહ્યું છે. ઘણા પર્યટકોનું એવું પણ કહેવું છે કે તેઓ ડુમ્મસ બીચ પર જઈ રહ્યા હતા તો કોઈએ તેના કાનમાં આવીને આગળ ન જવાની સલાહ આપી અને ચેતવણી આપી કે આગળ ન જવું, જ્યાંથી આવ્યા છો ત્યાં જ પાછા જતા રહેવું. રાત્રિ આ બીચ પર જવાની મનાઈ સખત છે. સૂર્યાસ્ત બાદ જો તમે બીચ પર જાઓ તો તમને અલગ અલગ પ્રકારના અવાજો સાંભળવા મળે છે. સરકાર દ્વારા ત્યાં અમુક સમયે જવા પર પ્રતિબંધ છે. સુરતના ડુમ્મસ બીચ પર દરરોજ પ્રવાસીઓ અને પ્રવાસીઓની ભીડ રહે છે, પરંતુ અંધારું થતાં જ લોકો પાછા આવવાનું શરૂ કરી દે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર જે લોકોએ બીચ પર રાત રોકાવવાની કોશિશ કરી હતી તેઓ કાં તો પાછા ફર્યા ન હતા અથવા તેમનો સૌથી ખરાબ અનુભવ શેર કર્યો હતો. અરબી સમુદ્રના કિનારે આવેલું ડુમ્મસ બીચ ગુજરાતના સૌથી ભૂતિયા સ્થળોમાંનું એક ગણાય છે. સુરતનો ડુમ્મસ બીચ બે વસ્તુઓ માટે પ્રખ્યાત છે, એક કાળી રેતી અને બીજી ભૂતિયા હોવા માટેનું સ્થળ. દંતકથા એવી છે કે ડુમ્મસ બીચ એક સમયે સ્મશાન હતું જે તેની રેતીને અંધારું કરી દીધું હતું. આ સાથે એવો પણ દાવો કરવામાં આવે છે કે આજે પણ અનેક આત્માઓ સમુદ્રના કિનારે રહે છે. તે નકારી શકાય નહીં કે કાળી રેતી બીચને એક અદ્ભુત અનુભવ બનાવે છે. ડુમ્મસ બીચની આસપાસનો વિસ્તાર સુંદર છે, પરંતુ સૂર્યાસ્ત પછી કાળી રેતી ભયંકર નિરાશાજનક બની જાય છે. લોકો દાવો કરે છે કે તેઓએ બીચ પર વિચિત્ર અવાજો સાંભળ્યા છે, જાણે કોઈ રડતું હોય, હસતું હોય. સાથે જ સ્થાનિક લોકોનો એવો પણ દાવો છે કે રાત્રિના સમયે દરિયાકાંઠે અનેક રહસ્યમય ગતિવિધિઓ થતી હોય છે. તો પ્રાચીન કાળથી મધ્યયુગના સમય સુધી કેટલાક કિલ્લાઓ ભારતના જુદા જુદા રાજ્યમાં બનાવવામાં આવ્યા છે, જે હવે પ્રવાસીઓ માટે મહાન પર્યટક સ્થળ જેવું છે. પરંતુ સમય જતા જતા કેટલાક મહાન સ્થળોના નામ રહસ્યમય વાર્તાઓ સાથે જોડાયેલા છે, જેમાંનો એક છે બાનગઢ કિલ્લો અને સાથે રોહતાસગઢ કિલ્લો. આ સ્થળોમાંથી આવે છે જે પોતાની રહસ્યમય વાર્તાથી ફેમસ છે. તેમાંથી જ એક છે મહારાષ્ટ્રના પુણે શહેરમાં આવેલો શનિવારવાડા કિલ્લો. આ કિલ્લાની પણ વિચિત્ર વાર્તા લગભગ તમામ પ્રવાસીઓને આકર્ષિત કરે છે. આ જગ્યાએ પૂનમે ભૂલથી પણ ન જવું, જનારાને થયા છે ભૂતના અનુભવ. શનિવારવાડા કિલ્લો પુણેનું એક જાણીતું ફરવાલાયક સ્થળ છે. પેશવા બાજીરાવ સાથે સંકળાયેલી આ જગ્યાનું ઐતિહાસિક દ્રષ્ટિએ પણ ઘણું મહત્વ છે. એક સમયે મરાઠા સામ્રાજ્યનું ગર્વ ગણાતા આ કિલ્લાને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. પરંતુ ધ્યાન રાખજો કે જગ્યાએ ભૂતનો વાસ જોવાનું પણ મનાય છે. સૂર્યાસ્ત પછી આ જગ્યાએ જવાની બધા જ ના પાડે છે. આ કિલ્લો પથરા અને ઈંટનો બનેલો છે, પરંતુ બ્રિટિશોના આક્રમણ સામે માત્ર પથ્થરથી બનેલો કિલ્લો ટકી શક્યો હતો. બાજીરાવના અવસાન પછી તેમના પુત્ર બાલાજી બાજી એટલે કે નાના સાહેબે મરાઠા સામ્રાજ્યની ધુરા તેમના હાથમાં લીધી હતી. નાના સાહેબને ત્રણ પુત્ર હતા, વિશ્વાસરાવ, માધવરાવ અને નારાયણરાવ. નાના સાહેબ એક યુદ્ધમાં માર્યા ગયા ત્યારે તેમનો સૌથી મોટો દીકરો માધવરાવ સિંહાસન પર બેઠો. દુર્ભાગ્યે નાના સાહેબનો બીજા દીકરા વિશ્વાસરાવે પણ એક યુદ્ધમાં જીવ ગુમાવ્યો. માધવરાવ પોતાના ભાઈના અકાળ મૃત્યુનો આઘાત સહન ન કરી શક્યા અને તેમણે પણ જીવન ટૂંકાવી દીધું.
આથી સિંહાસનની જવાબદાર 16 વર્ષના નારાયણ રાવના ખભે આવી ગઈ. નારાયણ રાવને પેશવા બનાવાયા. એ સમયે તે એકલા હાથે આખું સામ્રાજ્ય ચલાવવા માટે ખૂબ નાના હતા. આથી તેમના કપટી કાકા રઘુનાથ રાવ તેમની શાસન કરવામાં મદદ કરતા હતા. 1773ના વર્ષમાં 5મા પેશવા શાસક નારાયણ રાવ તેમની સામે ઘડાતા ષડયંત્રને જડમૂળથી ખતમ કરવા માંગતા હતા. તેમણે રઘુનાથ રાવના સકંજામાંથી પોતાની જાતને છોડાવી દીધી હતી અને તેમને નજરબંધી બનાવ્યા હતા. નારાયણ રાવને આદિવાસીઓના નેતા ગર્દી સાથે સારું ન હતું બનતું. રઘુનાથ રાવની પત્ની આનંદીબાઈએ આ વાતનો ગેરફાયદો ઉઠાવ્યો. તેણે પતિ રઘુનાથ પાસે ગર્દીના વડાને પત્ર લખાવ્યો અને નારાયણ રાવને પકડવા વિનંતી કરી. આ લેટર પહોંચાડતા પહેલા તેણે ચતુરાઈથી એક શબ્દ એવો બદલી નાખ્યો જેથી વડાને લાગે કે રઘુનાથ તેને નારાયણ રાવને મારી નાખવા કહે છે. આદિવાસીઓના વડાને આ પત્ર મળ્યો અને તેણે તેના માણસોને આ કામ પૂરું કરવા મોકલી દીધા. હત્યારાઓ રાત્રે નારાયણ રાવના કક્ષમાં પ્રવેશ ઊંઘમાંથી ઉઠાડ્યા. નારાયણ રાવ મદદ માટે કાકાના કક્ષ તરફ દોડ્યા, પરંતુ પ્રયાસ સફળ ન રહ્યો. હત્યારાઓએ તેમને પકડી પાડ્યા અને તેમના શરીરના ટુકડે ટુકડા કરીને અવશેષો નજીકની નદીમાં ફેંકી દીધા. પુણેના લોકો માને છે કે શનિવાર વાડામાં લાગેલી આગમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેમની આત્મા આજે પણ કિલ્લામાં ભટકે છે. આ કારણે લોકોને સાંજે 6:30 પછી પ્રવેશવાની મનાઈ કરવામાં આવી છે. ખાસ કરીને પૂનમના દિવસે અહીં નારાયણ રાવની ચીસો સંભળાય છે. ચોમાસના દિવસે પણ શનિવાર વાડામાં જનારાને ખરાબ અનુભવ થયા છે. માનો કે ન માનો, આ કિલ્લામાં ઘણા લોકોને રસ પડ્યો છે. જો તમે ભૂત પ્રેતમાં ન માનતા હો તો પણ જિજ્ઞાસાને શાંત કરવા અહીં જરૂર જવું જોઈએ. શનિવાર વાડા કિલ્લાનો ઇતિહાસ. આ કિલ્લાના ઇતિહાસ પર નજર કરીએ તો જાણવા મળે છે કે આ કિલ્લાનું નિર્માણ 18મી સદીમાં બાજીરાવ પ્રથમ દ્વારા કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે બાજીરાવ પ્રથમ મરાઠા શાસક છત્રપતિ શાહુ પેશવા અથવા તો વડાપ્રધાનના રૂપમાં નેતા અને સૈનિક હતા. આ કિલ્લો મુગલ સ્થાપત્ય તેમજ મરાઠા શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે. એવું કહેવામાં આવે છે કે આ કિલ્લામાં એકવાર નહીં પરંતુ 3-4 વખત આગ લાગી ગઈ હતી અને આ કિલ્લાના કેટલાક મહત્વના ભાગો નાશ પામ્યા હતા. આ મહેલ ઉપર પણ અંગ્રેજોએ હુમલો કર્યો હતો. બ્રિટિશરો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઘણા બધા રસ્તાઓ નાશ પામ્યા છે. આ મહેલમાં એવા કેટલાક સ્થાનો છે જેને જોવા માટે દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. નારાયણ દરવાજો, શનિવાર વાડા બગીચો, લોટસ ફાઉન્ટેન વગેરે કેટલીક ઇમારતો જોવા જેવી છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા બનેલ ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં શનિવાર વાડા કિલ્લાનું નામ કેટલીક વાર કહેવામાં આવ્યું હતું. આ કિલ્લાને પેશવા બાજીરાવ બલલાલ અને બુંદેલખંડની રાજકુમારી મસ્તાનીની પ્રેમ વાર્તાથી જોડાયેલી છે અને તેને આજે પણ તે જ રીતે જોવામાં આવે છે. ત્યાં તમને સવારે 10 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી તમે ફરી શકો છો. આમ અનેક રહસ્યમય વાર્તાઓ ઘણી વખત આપણા માટે આકર્ષણનું કેન્દ્ર બને છે અને આપણે સહજ રીતે આ વિશે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યારે કેટલીક વાર્તાઓ આપણને આશ્ચર્ય આપે તેવી પણ હોય છે તો કેટલીક ભયાનક રહસ્યથી ભરેલી હોય છે. તો સુંદર મેદાનો, પર્વતો, દરિયા કિનારા અથવા તો ઐતિહાસિક ઇમારતો જેવા સ્થળો હંમેશા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે. પરંતુ જે લોકો ફરવાના શોખીન છે તેઓ હંમેશા નવી જગ્યાઓ શોધતા રહેશે. કદાચ આ જ કારણ છે કે આવા સ્થળો પ્રવાસીઓમાં પણ લોકપ્રિય છે, જેઓ તેમની ભૂત કથાઓ માટે પ્રખ્યાત છે. તો ભારતમાં એવી ઘણી બધી ભૂતિયા જગ્યાઓ છે જેના વિશે અલગ અલગ પ્રકારની હોરર સ્ટોરીઝ ફેમસ છે અને આ જ તેમની લોકપ્રિયતાનું કારણ છે. તો આજની હોરર શ્રેણીમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું બીજા નવા હોરર પ્લેસીસ સાથે. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.